પ્રેક્ટિકલ નંબર 27 સલોની લિમિટેડનું આપણે દાખલો જોઈશું. તો અહીંયા આગળ તમને પાકા સર્વેયો આપી દીધું છે. તો પાકા સર્વેયાની અંદર જવાબ બાજુ આપણને 31/3/2009નું પાકું સર્વેયો આપ્યું છે. આપણને જવાબદારી બાજુ આપણને આપ્યા છે. બધી જવાબદારીઓમાં પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું આપ્યું છે. એમાં 7-8નું બાકી આપી છે અને 9-8 અને 9નું તમને નફો આપ્યો છે. એટલે આપણને 31/3/2009નો નફો મળી ગયો છે 10,000 છે. એના પછી પ્રોવિડન્ટ ફંડ છે, લેણદારો છે, મકાનનું ઘસારા ફંડ, રોકાણ વધઘટ ફંડ છે. પછી મિલકતો સાઈડ આપણને મકાન, ફર્નિચર, સ્ટોક આપ્યું છે. 8% સરકારી જામીનગીરીઓ આપી છે. તો આ સરકારી જામીનગીરીઓ છે એ બિનધંધાકીય રોકાણો છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે બિનધંધાકીય રોકાણોને આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાના નથી. એના પછી દેવી હુંડી, લેણી હુંડી, લેણી હુંડી આપી છે. દેવાદારો, રોકડ, બેંક અને પ્રાથમિક ખર્ચ. વધારાની માહિતીમાં જુઓ કે ફર્નિચરની બજાર કિંમત આપણને આપી દીધી છે, મકાનની બજાર કિંમત પણ આપણને આપી દીધી છે. તો એ સિવાયની જે બાકીની મિલકતો છે આપણે ચોપડે કિંમતે લઈશું. અને અહીંયા આગળ ઉપરના દાખલામાં જે પાઘડીની કિંમત અધિક નફાના 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. એટલે એક તો આપણને અધિક નફાના 4 વર્ષની ખરીદીને આધારે આપણી પાઘડી છે. બીજું જોઈએ તો છેલ્લા 4 વર્ષથી નફો 1,00,000 રૂપિયે ઘટી રહ્યો છે. જે આગળનો આપણે જે દાખલો ગણાવ્યો ને અગાઉના લેક્ચર વધી રહ્યો તો આમાં ઘટી રહ્યો છે. તો આપણે વધારીશું, જે આગળનું વર્ષ જે શું એમાં નફો વધારીશું. એના પછી રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર આપણને કીધું છે કે 15% છે. પાકા સર્વેમાં દર્શાવેલ 8 અને 9નો નફો કરવેરાની જોગવાઈ પહેલાંનો છે. એ આપણને જે અહીંયા નફો બતાવ્યો કરવેરાની જોગવાઈ પહેલાંનો છે, એ આપણને 9નો નફો મળી ગયો છે અને એમાં આપણે વધારો કરતા જઈશું. એના પછી તમને કરવેરાનો દર 50% છે આપ્યો છે અને સરેરાશ નફાની ગણતરી ભારને અનુસાર ગણવાની છે. 3, 4, 2, 1 ભાર આપવાનો છે. તો અહીંયા આગળ આપણે દાખલાને એક વખત સ્ક્રીનશોટ લઈ લઉં વિદ્યાર્થી મિત્રો અને આપણે દાખલો ચાલુ કરીએ. તો દાખલા નંબર 27 પેજ નંબર 69 સલોની. સૌથી પહેલું આપણે શોધીશું રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. તો સૌથી પહેલાં આપણે કુલ મિલકતો શોધી લઈશું. તો કુલ મિલકતોની અંદર આપણી પાસે જોઈએ તો મિલકતોની અંદર આપણે જમીન, મકાન, પહેલાં તો મકાન આપ્યું છે. તો મકાનની અંદર આપણને બજાર કિંમત આપી છે. તો લખીશું મકાન ₹6,50,000. એના પછી ફર્નિચરની પણ આપણને બજાર કિંમત આપી છે ₹1,50,000. એના પછી આપણને આપ્યું છે સ્ટોક. સ્ટોકની બજાર કિંમત આપી છે ₹10,00,000. તો સ્ટોકની આપણે બજાર કિંમત લઈશું. હવાલાની અંદર આપ્યું છે આપણને ₹10,00,000. એના પછી લેણી હુંડી ₹1,50,000. એના પછી દેવાદારો ₹3,50,000. એના પછી છે રોકડ બેંક. રોકડ બેંક આપી છે આપણને ₹1,60,000. એના પછી બસ આટલું લેવાનું છે.
રોકડ બેંક બંને અલગ અલગ આપી છે. રોકડ આપી છે આપણને 1,40,000, તો એ પણ લઈશું રોકડ. તો સરવાળો કરીએ તો ટોટલ સરવાળો થાય છે 26,00,000 રૂપિયા. હવે એના પછી કુલ દેવા. કુલ દેવાઓની અંદર આપણને આપ્યા છે દેવાદારોની અંદર પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે આપણને 1,00,000 રૂપિયા. એના પછી આપણને આપ્યા છે લેણદારો 2,00,000. એના પછી આપ્યું છે આપણને કરવેરાની જોગવાઈ. આપણે અહીંયા આગળ કરવેરાની જોગવાઈ, અહીં આપણને નફો આપ્યો છે 10,00,000. એમાં 50% તો કરવેરા છે, તો અહીંયા 5,00,000 આપણા કરવેરા છે. તો સરવાળો કરીએ છીએ તો 8,00,000 આપણે કુલ દેવાઓ થાય છે. તો મિલકતોમાંથી દેવા બાદ કરીએ તો એના પછી આપણને એક બીજું આપ્યું છે, તો 26,00,000માંથી 8,00,000 આપણે બાદ કરીએ તો આવે છે 1,80,000 રૂપિયા. 18,00,000માંથી આપણે પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીશું. પ્રેફરન્સ શેર મૂડી આપણને આપી છે 3,00,000, એ બાદ કરી દઈએ એટલે આપણી રોકાયેલી મૂડી આવે છે 15,00,000 રૂપિયા. હવે આ રોકાયેલી મૂડીની આધારે આપણે અપેક્ષિત નફો શોધીશું. તો અપેક્ષિત નફો શોધીશું તો બીજું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો આપણે રોકાયેલી મૂડી આવી 15,00,000 અને અપેક્ષિત વળતરનો દર આપણને દાખલાની અંદર આપ્યો છે હવાલા નંબર 4ની અંદર 15%. તો આપણને અપેક્ષિત નફો મળે છે 2,25,000. એના પછી સરેરાશ નફો શોધવાનો છે. તો અહીંયા આપણને કેટલા વર્ષનો કીધો છે, 4 વર્ષનો. આપણું અહીંયા વર્ષ અને નફો શોધીશું. તો આપણને 2008નો, 2007-08, 2006-07, 2005-06 એટલે અહીંયા જુઓ કે છેલ્લા વર્ષ આપણને 2008-09નો તો નફો આપી દીધો છે 10,00,000. આપણને 10,00,000 રૂપિયા આપી દીધો છે નફો. હવે એના અગાઉ જોઈએ તો વધે છે નફો એટલે અહીંયા આગળ 11,00,000. એના અગાઉ નફો વધી રહ્યો એટલે 12,00,000. 1,00,000 રૂપિયા વધી રહ્યો છે ને, અને એના પછી 13,00,000. હવે ભાર આપી દો 4, 3, 2 અને 1 જે કીધું છે એ રીતે ભાર. તો ભારિત નફો ગુણાકાર કરો તો નફો થાય છે આપણો, ગુણાકાર કરીશું આપણે 4×13,52,00,000 રૂપિયા. પછી 36,00,000, 12×36 22,00,000 અને 10,00,000. ટોટલ સરવાળો કરીએ તો 120,00,000 રૂપિયા આપણા પાસે આવે છે. તો ભારિત સરેરાશ નફો ભારિત નફો ભાગ્યા 12, ભારિત નફો છે આપણો 120
20 લાખ રૂપિયા ભાગ્યા 10 એટલે આપણો 12 લાખ રૂપિયા આપણો ભારિત નફો આવે છે. હવે ભારિત નફામાંથી 12 લાખમાંથી આપણે પહેલું તો વાત કરીશું બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. આપણો 12 લાખ રૂપિયા નફો આવ્યો એમાંથી બિન ધંધાકીય રોકાણો જોઈએ તો આપણે બિન ધંધાકીય રોકાણો છે, બિન ધંધાકીય રોકાણો 10 લાખના છે, હા 7 લાખના, તો 7 લાખના 8% લે કે 56 એટલે 56,000 રૂપિયા વ્યાજ આપણે બાદ કરીએ તો આવે 11,44,000. એમાંથી આપણે 50% કરવેરા બાદ કરીએ, 50% કરવેરા બાદ કરીએ તો 5,72,000 કરવેરા બાદ કરીએ તો ફરીથી વધશે 5,72,000. એમાંથી પછી આપણે બાદ કરીશું ડિવિડન્ડ, તો આપણી મૂડી છે ઇક્વિટી પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ, 3 લાખના 10% એટલે થાય 30,000 રૂપિયા બાદ કરીએ તો આપણો ભારિત સરેરાશ નફો આવે 5,42,000. આ ભારિત સરેરાશ નફો. હવે સૂત્ર લઈ લો અધિક નફાનું. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણો છે 5,42,000 માઇનસ અપેક્ષિત નફો આપણને મળ્યો 2,25,000. બાદ કરી દો 5,42,000માંથી 2,25,000 બાદ કરીએ તો અધિક નફો આવે છે 3,17,000. હવે આપણને અધિક નફાના કેટલા વર્ષની ખરીદી કીધી હતી તો પાગડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષની ખરીદી આપણને 4 વર્ષની કીધી છે ગુણ્યા 4 વર્ષની, તો અહીંયા આગળ અધિક નફો આપણો આવ્યો 3,17,000 ગુણ્યા 4, તો ગુણાકાર કરીએ તો પાગડીની કિંમત આવે છે 12,68,000 રૂપિયા. તો પાગડીની કિંમત અહીંયા 12,68,000 રૂપિયા આવે છે. તો આ રીતે આપણે પાગડીનું મૂલ્યાંકન કરવાનું